કચ્છ જિલ્લાના ભુજના પાલારા ખાતે આવેલ માનવ જ્યોતિ સંસ્થા સંચાલિત રામદેવ સેવાશ્રમમાં આશ્રય મેળવનારા 20 મસ્તરામોને વિદાય અપાઈ ત્યારે આ મસ્તરામો પણ ખુશખુશાલ બની ગયા હતા. તમામને મહારાષ્ટ્રના કરજતમાં કાર્યરત શ્રદ્ધા ફાઉન્ડેશન ખાતે મોકલી અપાયા છે. અહીંથી આ સંસ્થા તમામને તેમના વતનમાં પરિવારજનો પાસે મોકલી આપશે. આ માનસિક દિવ્યાંગો ભુજમાં છેલ્લા 2.5 વર્ષ દરમિયાન અલગ અલગ સમયે રખડતી ભટકતી હાલતમાં મળી આવ્યા હતા. તેમને અહીં આશરો આપી ભુજની માનસિક આરોગ્યની હોસ્પિટલના ડોક્ટર મહેશ ટિલવાણીની મદદથી તેમની સારવાર કરાવી સ્વસ્થ બનાવાયા હતા. આ માનસિક દિવ્યાંગોને વિદાય આપવા સંસ્થામાં યોજાયેલા કાર્યક્રમમાં અબડાસાના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજા, જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળના સચિવ બી એન પટેલ, ગુજરાત રાજપૂત યુવા સંઘ કચ્છ એકમના પ્રમુખ રામદેવસિંહ જાડેજા, કુંવર ઇન્દ્રજીતસિંહ જાડેજા વગેરે પણ જોડાયા હતા. સિનિયર પેરાલીગલ વોલન્ટિયર અને સંસ્થાના અધ્યક્ષ પ્રબોધભાઈ મુનવરે જણાવ્યું કે 20 મસ્તરામોમાં પશ્ચિમ બંગાળના 4, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને બિહારના 3-3 તેમજ ઉત્તરપ્રદેશ, નેપાળ, ઓડિશા, તમિલનાડુ, ઝારખંડ, હરિયાણાના 1-1 વ્યક્તિઓનો સમાવેશ થાય છે. માનવજ્યોત સંસ્થા ભુજ અને રામદેવ સેવાશ્રમ પાલારા કચ્છ દ્વારા માનવ સેવા અને જીવદયાની વિવિધ પ્રવૃત્તિઓ કરવામાં આવી રહી છે. એના એક ભાગરૂપે આજે રામદેવ સેવાશ્રમ પાલારા સ્થળેથી 17 અને ભુજની માનસિક આરોગ્યની હોસ્પિટલેથી 3 મળી અને 20 જેટલા માનસિક દિવ્યાંગો પોતાના ઘર તરફ જઈ રહ્યા છે. દીપાવલી પર્વ જ્યારે નજીક આવી રહ્યો છે ત્યારે જુદા જુદા રાજ્યોના 20 જેટલા માનસિક દિવ્યાંગો જ્યારે પોતાના ઘરે જઈ રહ્યા છે, પરિવાર સાથે એમનું જ્યારે મિલન થશે અને દીપાવલી પર્વ પરિવારજનો સાથે રહીને એમની વચ્ચે રહીને જ્યારે ઉજવશે ત્યારે માનવજ્યોત સંસ્થા અને શ્રી રામદેવ સેવાશ્રમ ખૂબ જ આનંદની લાગણી અનુભવે છે. છેલ્લા કેટલાક વર્ષોથી આ કાર્ય થઈ રહ્યું છે, એમાં પણ જ્યારથી અમારું આશ્રમ થયું છે, તારીખ 2/7/2017 આ આશ્રમનો પ્રારંભ થયો ત્યારથી માત્ર 2.5 વર્ષના ગાળાની અંદર માનવજ્યોત સંસ્થાએ કચ્છમાં રસ્તે રઝળતા અને માર્ગોમાં પડ્યા પાથર્યા રહેતા 250 જેટલા માનસિક દિવ્યાંગોને ઘર સુધી પહોંચાડ્યા છે. અમુકનો 5 વર્ષે, અમુકનું 10 વર્ષે, અમુકનું 15 વર્ષે તો અમુકનું 20 વર્ષે પરિવારજનો સાથે મિલન થયું છે. ગત ટ્રમમાં અમે જેને મોકલાવ્યા એક વ્યક્તિ 35 વર્ષે ઘરે પહોંચ્યો અને આજે પણ જે 20 દિવ્યાંગો ઘરે જઈ રહ્યા છે એમાં 3 વ્યક્તિઓ એવી છે કે જે 15 વર્ષે, 10 વર્ષે કે 12 વર્ષ પછી ઘરે પહોંચશે. તો અમને પણ આ જે પ્રવૃત્તિ થઈ રહી છે એનો આનંદ છે. લોકોનો સાથ સહકાર અને દાતાશ્રીઓનો સહયોગ હંમેશા મળે છે જેના કારણે અમારી આ સંસ્થા આ પ્રવૃત્તિ કરી રહી છે. દીપાવલી પર્વ એક એવો પર્વ છે કે જે પર્વની અંદર આપણે પરિવાર સાથે રહીને જ્યારે એની ઉજવણી કરીએ તો આપણને એની ઉજવણીનો અનેરો આનંદ થાય. તો અત્યારે આ બધા જે માનસિક દિવ્યાંગો છે એ પોતાના પરિવાર સાથે રહીને દીપાવલી પર્વ મનાવશે તો અમને પણ ખરેખર બહુ જ ખુશી થાય છે કે આટલી મોટી વિશાળ સંખ્યામાં 20 જેટલા માનસિક દિવ્યાંગો જે જુદા જુદા રાજ્યમાં જઈ રહ્યા છે, હરિયાણા છે, તમિલનાડુ છે, આંધ્રપ્રદેશ છે, ઉત્તરપ્રદેશ છે, ઓરિસ્સા છે એવા અને નેપાળ એવા રાજ્યોમાં જ્યારે આ માનસિક દિવ્યાંગો પોતાના ઘર સુધી પહોંચશે ત્યારે માનવજ્યોત સંસ્થા ખૂબ જ લાગણીની અનુભવ. માનવજ્યોત સંસ્થા દ્વારા અનેક વર્ષોથી માનસિક રીતે ડિસેબલ પર્સનને સારા કરી અને પોતાના પરિવાર સાથે મિલાવવા માટે અનેક વર્ષોથી સેવાનો આ યજ્ઞ શરૂ કરેલો છે અને આ યજ્ઞની અંદર મને ઉપસ્થિત રાખ્યો છે એ બદલ હું ખૂબ લાગણી એવો અનુભવ ગૌરવ અનુભવ રહ્યો છું કે 20 લોકો પોતાના ઘરે જઈ રહ્યા છે અને સાચી દિવાળી એ ઉજવશે. હવે કાયદાની અંદર માનસિક આરોગ્ય અંગેનો કાયદો જે છે એની અંદર એવા પ્રાવધાન કરેલા છે કે સામાન્ય વ્યક્તિ જ્યારે માનસિક રીતે ડિસેબલ ડિસઓર્ડર એવા રોગનો શિકાર બને અને એને મૂળ પ્રવાહમાં એટલે કે મૂળ માનવના લક્ષણો ધરાવતો વ્યક્તિ બનાવીને જ્યારે એને પુનઃસ્થાપન કરવામાં આવે છે ત્યારે કાયદાનું એક ઉત્તમ કોટીનું કામ થાય છે એવી આ સંસ્થા માનવજ્યોત એ વર્ષોથી આ કાર્ય કરી રહ્યું છે. એ બદલ હું માનવજ્યોતના ટ્રસ્ટીઓ અને એમના કામ કરતા કાર્યકરોને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. ધન્યવાદ. આ સંસ્થા દ્વારા આંધ્રપ્રદેશ, ઓરિસ્સા, મધ્યપ્રદેશ, નેપાળ, ઝારખંડ, બિહાર, ઉત્તરપ્રદેશ, વિવિધ ભારતના તમામ રાજ્યોમાંથી જે જે લોકો અહીંયા આવી ચડ્યા હતા અને એમને પોતાનું ઘર ખબર ન હતું એવા વ્યક્તિને અહીંયા રાખી એને માનસિક રીતે એબલ કરી એટલે કે સમજણપૂર્વક હવે એમને એ લોકોને પોતાના પરિવાર સાથે મિલન કરાવી દીધું અને એ મિલનના અંતે હવે એ પોતાના ઘરે જશે એવી
આ કાર્ય આજે સુવર્ણ કાર્ય આજે માનવજ્યોત સેવાશ્રમ દ્વારા કરવામાં આવેલ છે એ બદલ ખૂબ ખૂબ એમને ધન્યવાદને પાત્ર છે.